शनम् मन्दहास्य रुचिराननाम्बुजम् ओजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये कृष्णाय वासुदेवाय हरये परमात्मने नमः प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासम् ततो जयो मुदीरये लोकाभिरामं रणराङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये अतुलितबलधामं हेमशैलाभदेहं तनुजवकृशानां ज्ञानिनां अग्रगण्यं सकलगुणनिधानां वानराणामदेशम् रघुपतिप्रियभक्तं वातजातं नमामि ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री नीलकण्ठाय सहजानन्दाय पूर्णपुरुषोत्तमाय नमो बोलो सहजानंद स्वामी महाराज श्री वृंदावन विहारी हरि कृष्ण महाराज श्री नर नारायण देव श्री लक्ष्मी नारायण देव श्री रामचंद्र भगवान विनायक देवनीय श्रीकाष्ठभञ्जन देवनीय श्री नर्मदामय्या ॐ नमः पार्वती पदे ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સાષ્ટાંગ વંદન કરું છું. શ્રીમદ ભાગવત ભગવાનને વંદન કરું છું. આપણા માલસર મંદિર માલસર ગામને વિશે સર્વ મંદિરોમાં બિરાજમાન ભગવાનના સ્વરૂપ પરમ ચૈતન્ય સ્વરૂપને વંદન કરું છું. માં નર્મદા મૈયાને વંદન કરી, પૂજ્ય સંતોના ચરણમાં વંદન કરી અને આપ સૌના હૃદયમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન કરી પવિત્ર પાવન એવો અધિક માસના પુણ્ય પર્વમાં શિવસુતા મહેશ્વરી ગંગા એવી મા નર્મદા મૈયાના કિનારે મા મૈયાના નર્મદા મૈયાની ગોદમાં બેસી અને આપણે સૌ શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું એક વ્રત લઈને સૌ આપણે બેઠા છીએ. સાત દિવસનું આપણું આ
વ્રત છે ને એમાં બીજા દિવસનો આજે અહીંયા આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ. જેતલપુર ધામમાં બિરાજમાન શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની કૃપાથી અને આપણા ગુરુ એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના આજ્ઞા અને આશીર્વાદથી આ રૂડો અવસર જ્યારે આપણને આવો મળ્યો છે, માં નર્મદાજીના ગોદમાં જેને બેસવા મળ્યું છે, એવા પુણ્ય પુણ્યશાળી આપ સૌ શ્રોતાઓને વારંવાર વંદન કરું છું. ગંગાજીની ઉત્પત્તિ ભગવાન ભોળાનાથની જટામાંથી થઈ છે અને નર્મદાજીની ઉત્પત્તિ ભગવાન ભોળાનાથના પસીનાના બિંદુઓ ભગવાન ભોળાનાથના સ્વરૂપમાંથી જે બિંદુઓ પ્રગટ થયા છે એ બિંદુઓ અસ્ખલિત ધારા સરિતાનું રૂપ ધારણ કરી અને અનેક જીવનો જન્મ જન્માંતરના જે સંચિત અને પ્રારબ્ધ એવા જે કર્મો છે કર્મોને પાવન કરનારી માં નર્મદા એ સ્વયં સાક્ષાત ભગવાન ભોળાનાથનું પસીનાનું એક દિવ્ય સ્વરૂપ છે અને એ પાવન સ્વરૂપના એક સાનિધ્યમાં એક જીવનના સંભારણા સ્વરૂપે એક યાદગાર સ્વરૂપે કંઈક એમની કૃપા આપણને અહીંયા સુધી લઈ આવી છે, જેના ઘણા બધા હેતુઓ આપણે ગઈકાલે અહીંયા ચર્ચેલા છે. હવે આપણે જઈશું ભાગવત સાંભળવા માટે અને ભાગવત સાંભળવું હોય તો સર્વપ્રથમ નૈમિક શારણ ક્ષેત્રમાં જવું પડે છે. નૈમિક શારણ ક્ષેત્ર એવું કહેવાય છે કે જ્યાં પોતાનું મન શાંત થાય એને નૈમિક શારણ ક્ષેત્ર કહેવાય. જ્યાં મનની વિચારધારાઓ મનના વિચારો ગાઢ સંકલ્પો જ્યાં શાંત થાય એની ધારાઓ કુંઠિત થઈ જાય એવી જે જગ્યા છે એને નૈમિક શારણ ક્ષેત્ર કહીએ છીએ. તો આપણું આ મંડપ એ નૈમિક શારણ ક્ષેત્ર છે કે જ્યાં સ્વયં ભગવાન બિરાજમાન હોય અને જ્યાં સંતોનું સાનિધ્ય હોય જ્યાં ભક્તોનું સાનિધ્ય હોય એને નૈમિક શારણ ક્ષેત્ર કહીએ છીએ. એવા નૈમિક શારણ ક્ષેત્રમાં એકવાર 88,000 ઋષિ મુનિઓ એક પછી એક ભેગા થતા ગયા. ક્યારે બે ભેગા થયા, બેમાંથી ચાર ભેગા થયા, ચારમાંથી આઠ થયા અને કંઈક એવી પોતાના જીવનના ઉર્ધ્વગમન માટે પોતાની સાધનાની સિદ્ધિ માટેની કંઈક ચર્ચા છે, આત્મકલ્યાણની ચર્ચા છે. આ સંતો પોતાના આત્માની ચિંતા કરે છે અને જે આત્માની ચિંતા કરે એને સંત કહીએ. જે પોતાના શરીરની માત્ર જીવનની ચિંતા કરે છે એને સંસારી કહીએ અને જે પોતાને આત્માનું જુએ છે એટલે આત્માની દેખભાળ કરે છે એનો રૂડું વિચારે છે એના રૂડા માટે જે વ્યક્તિ સમય કાઢે છે સાધનો કરે છે એને સંત કહીએ. અહીંયા જે ઋષિઓ ભેગા થયા છે એ ગરબારવાળા છે, સૌને બાલ બચ્ચા છે, કોઈને આશ્રમ છે, કોઈને શાળા છે, કોઈને વિશાળા છે, છતાં પણ અહીંયા પુરાણોની અંદર એમને બધાને સંત કયા છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અમારા આશ્રિતોએ પોતાના આત્માને બ્રહ્મરૂપ જાણી અને ભજન કરવું. એટલા માટે મેં ગઈકાલે પણ આપને વિનંતી કરી હતી કે તમે ક્યાંય ઘરે ફોન ન કરતા મહેરબાની કરી. એટલે હું તો એમ માનીશ કે તમે ઘરનો ફોન નહીં સાંભળ્યો, ન સાંભળો અથવા ન કરો એટલે બધા ભ્રમરૂપ જ છો, એ લોચો મેલીને આવ્યા છો. અઠવાડિયું તો ભ્રમરૂપ તો થઈ જઈએ, કાયમ તો ભ્રમરૂપ અમને તમે નહીં થઈ શકીએ પણ અઠવાડિયું તો થઈ જવાય. બિલકુલ ભ્રમરૂપ તો કોઈ થઈ શકતું જ નથી, કારણ કે આ જીવ છે પ્રારબ્ધથી બંધાયેલો છે. જ્યાં સુધી ભજન કરે છે ત્યાં સુધી માયાની પકડમાં નથી, એટલે ભજન કરે ત્યાં સુધી ભ્રમરૂપ. અહીંયા બધાએ ભ્રમરૂપ છે, સૌના બેસવાના સ્થાન જુદા જુદા છે અને સ્થાન ભેદ છે પરંતુ સ્થિતિ ભેદ નથી. દરેકની સ્થિતિ બ્રહ્મરૂપ છે. તમે પણ જ્યારે ભગવાનનું સ્મરણ અને ભગવાનનું કીર્તન ભગવાનની કથા શ્રવણ કરવા માટે આવીને બેઠા છો એટલે હું તમને કથાના પ્રારંભ કરતા પહેલા હું તમને વંદન કરું છું. ભલે મારી સીટ આટલી બધી ઊંચી બનાવી છે, ઊંચી તો એટલા માટે બનાવી છે કે કોઈ ઊંઘી ન જાય એનું ધ્યાન રાખવા માટે. એનો અર્થ એવો નથી કે હું તમારા કરતા મોટો છું. મને ચોકીદાર બનાવ્યો છે કે તમારે આ જેટલા બેઠા હોય ખુરશીવાળા પાછળ બેઠા હોય એનું નહીં હો,
એ તો બધા આઝાદ છે, પાછળ એટલે મંડપની બહાર.